नमस्कार वाला विद्यार्थी मित्रों, अपने यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। धोरण 5 विषय गणित 6 ऑगस्ट 2022 कुल गुण 25 समय 1 कलाक सामयिक मूल्यांकन कसोटी माटे पेपर नु सोल्यूशन करी रह्या छीए। प्रश्न नंबर 1 अ नीचे आपेला दरेक प्रश्नना जवाब माटे साचो विकल्प पसंद करीने लखवानो छे। अहींया 3 गुणनो टोटल प्रश्न छे, दरेकनो 1 गुण रहेशे। 1 हाइकु એ ખાલી જગ્યાનું સાહિત્યક સ્વરૂપ છે, તો જવાબ આવશે બી જાપાન। 2 વિશ્વમાં સૌથી મોટો કેરીનો ઉત્પાદક દેશ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે એ ભારત। 3 નીચેનામાંથી કયા આકારમાં સૌથી વધુ બાજુઓ છે, તો જવાબ આવશે સી। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। પ્રશ્ન નંબર 2 અ ખાલી જગ્યા પૂરો 2 ખાલી જગ્યા આપેલી છે, દરેકનો 1 ગુણ છે, ટોટલ 2 ગુણનો પ્રશ્ન છે। 1 90 અંશના ખૂણાને ખાલી જગ્યા કહેવાય, તો 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય, 90 અંશથી નાના હોય એમને લઘુકોણ કહેવાય, અને 90 અંશથી મોટા હોય એમને ગુરુકોણ કહેવાય। 2 100 લાખ એટલે કે 100 લાખ બરાબર 1 કરોડ। બ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે લખો, દર 3 દરેકનો 1 ગુણ રહેશે, ટોટલ 3 ગુણનો આ પ્રશ્ન છે। 1 સમાન બાજુઓવાળા આકારો અલગ અલગ હોઈ શકે છે, તો વિધાન ખરું છે। 2 એક કરોડમાં કુલ 6 શૂન્ય આવે, તો વિધાન ખોટું છે। શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને PDF, એ પણ તદ્દન ફ્રી। સૌ પ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે PDF પણ મેળવી શકો છો। તો રાહ કોની જોઈ રહ્યા છો મિત્રો? આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। 3 હાઇકુમાં કુલ 17 અક્ષરો હોય છે, તો વિધાન ખરું છે। પ્રશ્ન નંબર 3 અ માગ્યા મુજબ જવાબ આપો, 4 ગુણનો પ્રશ્ન છે। 1 એક બોક્સમાં 20 નંગ કેરી હોય એવા 25 બોક્સ લાવવામાં આવે છે, વર્ગના બાળકો તેને ખોલીને કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય, તેમાંથી 5 કેરીની 1 એવી કેટલી ઢગલી થાય। ચાલો એક બોક્સમાં કેટલા નંગ કેરી છે, તો કે 20 નંગ કેરી છે, તો 25 બોક્સમાં સમાતી કેરી બરાબર 25 × 20, 25 × 2 = 50 ને મીંડું એટલે કે 500 નંગ, તો 500 કેરીનો ઢગલો થાય। બાળકો 5 કેરીની 1 ઢગલી કરે છે, તો 500 નંગ કેરીમાંથી થતી ઢગલી બરાબર 500 ભાગ્યા 5, 5 × 1 = 5 અને 2 મીંડા એટલે કે 100 ઢગલી, તો જવાબ આવશે 5 કેરીની 1 એવી 100 ઢગલીઓ થાય। ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે, મહિલા આમ્ર બેંકમાં કુલ 30 સભ્યો છે, પ્રત્યેક સભ્ય રૂપિયા 50 દર માસે બેંકમાં જમા કરાવે છે, તો જૂથમાં દર માસને અંતે કેટલા રૂપિયા એકઠા થાય, વર્ષને અંતે જૂથ પાસે કેટલા રૂપિયા એકઠા થશે, તો આમ્ર બેંકના કુલ સભ્યો કેટલા, તો કે 30, દરેક સભ્ય દર માસે જમા કરાવેલા રૂપિયા કેટલા, તો કે 50, તો એક મહિનાના અંતે એકઠા થયેલા પૈસા કેટલા, તો કે 30 × 50, 3 × 5 = 15 ને 2 મીંડા એટલે કે 1500 રૂપિયા, તો 12 મહિનાના અંતે કેટલા પૈસા ભેગા થશે, તો કે 1 મહિનામાં 1500, તો 12 મહિનામાં કેટલા, 1500 × 12, 15 × 12 = 180 ને 2 મીંડા એટલે કે 18000 રૂપિયા જમા થશે। પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ જવાબ આપવાના છે। 1 આપેલ નામ પર દર્શાવેલા ખૂણાઓ જણાવો, એ આપેલ નામમાં કેટલા ખૂણાઓ કાટકોણ છે, તો તમે જોઈ શકો છો કાટકોણ તો 10 ખૂણાઓ છે। 2 આપેલ નામમાં કેટલા ખૂણો કાટખૂણ કરતા નાના એટલે કે લઘુકોણ કેટલા છે, તો કે 5। સી આપેલા નામમાં કેટલા ખૂણાઓ કાટકોણ કરતા મોટા એટલે કે ગુરુકોણ છે, તો આપણે જોઈ શકીએ છીએ કે 2। ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે, મીનાબેને એક લારી ખરીદવા માટે રૂપિયા 3000ની લોન લીધી હતી, તેમણે 1 વર્ષ સુધી દર મહિને 7225 પરત કર્યા, તો તેમણે કુલ કેટલા રૂપિયા બેંકમાં પરત કર્યા, વર્ષને અંતે કેટલા રૂપિયા બેંકને આપવાના બાકી રહ્યા, તો મીનાબેને લીધેલી લોન કેટલી છે, તો કે 3000 રૂપિયા, 12 મહિના સુધી ભરેલા રૂપિયા, તો દર મહિને મીનાબેન કેટલા ભરે છે, તો કે 225 રૂપિયા, આવું કેટલા મહિના સુધી, તો કે 12 મહિના સુધી, તો 225 નો 12 સાથે ગુણાકાર, તો 2700 રૂપિયા,
વર્ષના અંતે બાકી રહેલા રૂપિયા તો 3000 માંથી આપણે 2700 રૂપિયા બાદ કરીશું તો જવાબ આવશે 300 રૂપિયા. મીનાબહેનને વર્ષના અંતે 300 રૂપિયા આપવાના બાકી રહ્યા હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેના ખૂણા કાટખૂણ કરતાં નાના હોય, સમય પણ લખો નમૂના રૂપ મુજબ. 5 ગુણનો પ્રશ્ન છે. તમને ક્લિયર કહેલું છે કે કાટકોણ કરતાં નાના, તો નાનો કાંટો 12 અને મોટો કાંટો 2 હોય તો 12 ને 10, નાનો કાંટો 3 મોટો કાંટો 4માં તો 3 ને 20, નાનો કાંટો છે એ 5 અને 6ની વચ્ચે અને મોટો કાંટો છે 7 અને 8ની વચ્ચે હોય તો 5 ને 37. ત્યાર પછી મોટો કાંટો 11 અને નાનો કાંટો 9 પર હોય તો 8 57, મોટો કાંટો છે 6 અને 7ની વચ્ચે છે અને નાનો કાંટો 4 અને 5ની વચ્ચે છે તો સમય થયો છે 4 ને 32. જો મિત્રો તમે આવા જ વિડીયો મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, ત્યાં સુધી લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.